નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમારી બુકમાં પેજ નંબર 16 પર ઇન્ટરનેશનલ સ્કૂલ મીટ જેમાં રેસ વિશે આપેલું જ છે. તો ફ્રેન્ડ્સ, તમે બધા રેસ વિશે જાણો જ છો. રેસ એટલે શું? હા, રેસ એટલે દોડ. તો મિત્રો, આપણી સ્કૂલમાં પણ ડિસેમ્બર મંથમાં હર ઇયર ગેમનું પ્લાનિંગ કરવામાં આવે છે. એમાં ઘણી બધી ગેમનું આયોજન કરવામાં આવે છે, જેવી કે કબડ્ડી, બેડમિન્ટન, ખોખો, બરાબર ને? એમાં બધા તમે ઉત્સાહપૂર્વક પાર્ટ લો છો ને? હા, અને વિન થવાની પણ પૂરેપૂરી ટ્રાય કરો છો, જીતવા માટે પણ ઘણા બધા પ્રયત્નો કરો છો ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે રેસ વિશે જાણીએ. મિત્રો, તમારા બધા પાસે બુક્સ તો છે જ, બરાબર છે? એમાં પેજ નંબર 16 ખોલો. જુઓ, પેજ નંબર 16 પર રેસ વિશે આપેલું છે. અને આ રેસ કોની છે? અંદર લખેલું છે કે આ ગર્લ્સ માટે 100 મીટર્સ રેસ છે, જેમાં અરુંધતી ફિનિશિંગ લાઇનની નિયરેસ્ટ એટલે કે નજીક છે. તો છે આપણી છે ફિનિશિંગ લાઇન છે, એ ફિનિશિંગ લાઇનની નિયરેસ્ટ નજીક કોણ છે? હા, કોણ? અરુંધતી. એટલે કે આ ફિનિશિંગ લાઇન છે ત્યાં નજીક કોણ છે? અરુંધતી. તો આપણને આ ગર્લ્સનું નામ, આ ગર્લનું નામ મળી ગયું. શું છે આ ગર્લનું નામ? અરુંધતી. તો અહીં આપણે એનું નામ લખી દઈશું, અરુંધતી, બરાબર છે? તો ફિનિશિંગ લાઇનની નજીક કોણ છે? નિયરેસ્ટ અરુંધતી. તે માત્ર 6 મીટર્સ જ દૂર છે. જો ફિનિશિંગ લાઇનથી કેટલા મીટર દૂર છે અરુંધતી? 6 મીટર. તો અહીંયાથી આ ગર્લ વચ્ચે, અરુંધતી વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે અંતર કેટલું થયું? 6 મીટર. બરાબર. તો ફિનિશિંગ લાઇન થી અરુંધતી વચ્ચેનો ડિસ્ટન્સ 6 મીટર થયું. હવે જુઓ, તેની પાછળ પાછળ એટલે કે બિહાઇન્ડ કોણ છે? રેહાના છે, બરાબર. અરુંધતીની પાછળ કોણ છે? રેહાના. તો આ ગર્લનું નામ શું આવશે? રેહાના, બરાબર. હવે જુઓ, રેહાનાની પાછળ કવિતા અને ઓમા દોડી રહ્યા છીએ. પણ એ પહેલા જુઓ, આ અરુંધતી અને રેહાના વચ્ચેનો ડિસ્ટન્સ કોઈ કહેશો? તમને કેટલું લાગે છે? કેટલું લાગે છે? 10 મીટર્સ, 15 મીટર્સ, 6 મીટર્સ? ના, જુઓ અહીંયા 6 મીટર્સ છે, એની જેટલું જ છે, એનાથી અડધું છે ને, હે ને? તો એનાથી અડધું લાગે છે ને. તો કેટલું થશે મિત્રો? 3 મીટર્સ, બરાબર. તો અરુંધતી અને રિહાના વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો છે? 3 મીટર્સ, બરાબર. હવે જુઓ આગળ શું છે, કે રેહાનાની પાછળ કમિતા અને ઉમા દોડી રહ્યા છે. આ જે રેહાના છે એની પાછળ કોણ છે? કવિતા અને ઉમા. તો આ ગર્લનું નામ શું હશે? કવિતા. અને આનું ઉમા, બરાબર. તો રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે, રનિંગ કરી રહ્યા છે. હવે જુઓ, તો આ બેની વચ્ચેનું અંતર તમને કેટલું લાગે છે? કેટલું? 10 મીટર્સ? 6 મીટર્સ કરતા વધારે છે? ના. 3 મીટર્સ હાફ લાગે છે? ના. મિત્રો જુઓ, જેટલું અહીંયા ફિનિશિંગ લાઇન અને અરુંધતીનો ડિસ્ટન્સ છે 6 મીટર્સ, એટલું જ મને તો અહીંયા લાગે છે. તો રેહાના અને કવિતા અને ઉમા વચ્ચેનો ડિસ્ટન્સ કેટલું છે? 6 મીટર્સ. તો આપણે અહીંયા લખશું 6 મીટર્સ જેટલું લાગે છે. તો અહીંયા લખશું 6 મીટર્સ. તો જુઓ, આપણને લોકોને અહીંયા આ ગર્લ્સના નામ મળી ગયા. ફિનિશિંગ લાઇનથી નિયરેસ્ટ કઈ ગર્લ્સ છે? અરુંધતી. તો આપણે ફર્સ્ટ ગર્લનું નેમ આપ્યું અરુંધતી. એની પાછળ કોણ દોડી રહ્યું છે? રેહાના. તો અરુંધતી અને રેહાના વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો છે? 3 મીટર્સ. એની પાછળ કોણ છે? કવિતા અને ઉમા. તો એ બે વચ્ચેનો ડિસ્ટન્સ પણ આપણે શોધી કાઢ્યું કેટલો છે? 6 મીટર્સ.
જુઓ આ અને આ આપણને સેમ જ ડિસ્ટન્સ લાગે છે, એટલે આપણે અહીંયા લખ્યું 6 મીટર. હવે જુઓ તમને એની નીચે કેટલાક ક્વેશ્ચન આપેલા છે. શું છે ફર્સ્ટ ક્વેશ્ચન? અરુંધતી રેહાના કેટલી દૂર છે? અરુંધતી થી રેહાના કેટલી દૂર, એટલે કે ફાર છે. એટલે અરુંધતી થી રેહાના જુઓ કેટલી દૂર છે, કેટલી? 3 મીટર છે ને. તો અહીંયા લખશું આપણે ફર્સ્ટ આન્સર 3 મીટર, બરાબર. હવે જુઓ નેક્સ્ટ, કવિતા એન્ડ ઉમા થી રેહાના કેટલી આગળ છે? જો કવિતા અને ઉમા થી આ રેહાના કેટલી આગળ છે મિત્રો? કેટલી છે? 6 મીટર આગળ છે ને. આ રેહાના છે અને આ કવિતા ને ઉમા છે, તો કવિતા ને ઉમા થી રેહાના કેટલી આગળ છે? કેટલી? 6 મીટર. તો અહીંયા લખશું આપણે 6 મીટર. થર્ડ ક્વેશ્ચન, કવિતા એન્ડ ઉમા ફિનિશિંગ લાઈન થી કેટલા ફાર, એટલે કે દૂર છે? ફાર એટલે કે દૂર. તો જુઓ આ કવિતા એન્ડ ઉમા આ બે ગર્લ છે, કવિતા એન્ડ ઉમા, એ ફિનિશિંગ લાઈન એટલે કે અહીંયા સુધી, ફિનિશિંગ લાઈન સુધી કેટલા દૂર છે? તો આપણે અહીંયાથી લઈને આ ટોટલ ડિસ્ટન્સ માપવાનું છે. તો જુઓ કેટલું આવશે, 6 મીટર, 3 મીટર એન્ડ પાછું 6 મીટર. તો આપણે પહેલા લખીએ અહીંયા 6 મીટર પ્લસ કેટલા છે, 3 મીટર પ્લસ કેટલા થયા, 6 મીટર. તો આ બધાનો સરવાળો કરો, 6 ની અંદર 3 એડ કરો કેટલા થશે, 9, એન્ડ 9 ની અંદર 6 એડ કરો કેટલા થાય, રાઈટ, 15 મીટર. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું, 15 મીટર. તો કવિતા, કવિતા અને ઉમા ફિનિશિંગ લાઈન થી ટોટલ કેટલા દૂર છે, 15 મીટર દૂર છે. તો મિત્રો જુઓ આપણા ક્વેશ્ચન ના આન્સર મળી ગયા. તો આ રીતે આપણે ચિત્ર પરથી એટલે કે પિક્ચર પરથી ક્વેશ્ચન આન્સર કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ તમે સમજ પડી ને કે કઈ રીતે આપણે પહેલા તો ગર્લ્સના નામ શોધ્યા, ત્યારબાદ ડિસ્ટન્સ શોધ્યું, અને પછી શું કર્યું, ક્વેશ્ચનના એના ઉપરથી જ આન્સર શોધ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણી સ્કૂલમાં તો ખાલી 100 મીટર ની રેસ જ કરવામાં આવે છે. જ્યારે મોટી મોટી કોમ્પિટિશન થાય છે ને, એમાં 1500 મીટર, ત્યારબાદ 5000 મીટર, 3000 મીટર જેવી મોટી મોટી રેસ કરવામાં આવે છે, ત્યારે તે લોકો કેટલું બધું દોડે છે, બરાબર. તમે મેરેથોન દોડ વિશે જાણ્યું જ હશે, સાંભળ્યું છે ને. તો એની અંદર જે પાર્ટિસિપન્ટ્સ ભાગ લે છે, એની અંદર એ લોકો 40 કિલોમીટર જેટલું રનિંગ કરે છે, દોડે છે. જ્યારે આપણે તો 50 મીટર દોડતા પણ થાકી જઈએ છે. થાકી જાઓ છો ને બધા તમે, હે ને? ઓકે, તો ચલો પહેલા તો બધાનો ધ્યાન અહીંયા અહીં જુઓ. 1000 મીટર એટલે કે 1 કિલોમીટર થાય, જ્યારે 500 મીટર એટલે કેટલા, હાફ, એનથી અડધા, બરાબર. જુઓ શું છે પહેલો ક્વેશ્ચન, 1500 મીટર ની રન દોડમાં ખાલી જગ્યા કિલોમીટર થાય, એટલે કે 1500 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય એમ પૂછ્યું છે. શું છે 1500 મીટર બરાબર, અથવા એની દોડની અંદર ખાલી જગ્યા કિલોમીટર થાય? તો પહેલા આપણે અહીંયા લખીશું, તમને બધાને ધ્યાન જ છે, અહીંયા આપેલું છે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય ને. જુઓ આપણે લોકો આગળના એની અંદર ટોપિકમાં શીખી જ ગયા. શું શીખી ગયા, કે મીટર્સમાંથી કિલોમીટરમાં કેવી રીતે કન્વર્ટ કરવું. જુઓ ફરી બધાનો ધ્યાન અહીંયા. તો શું છે, પહેલા તો આપણે છૂટા પાડી દઈએ, 1000 મીટર પ્લસ 500 મીટર. જુઓ આપણે 1500 ને શું કરીએ, છૂટા પાડ્યા. પહેલા 1000 પ્લસ 500 શું છે, બધું મીટર્સમાં છે, બરાબર.
હવે મીટરમાંથી કિલોમીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરવાનું? કોઈને યાદ છે? 1000 વડે ડિવાઈડ બાય કરવા. તો જુઓ, 1000 ડિવાઈડ બાય 1000 પ્લસ 500 મીટર્સ. હવે જુઓ, 1000 ડિવાઈડ બાય 1000, અહીંયા સમ્સ કાઉન્ટ કરવાનો. 1000 ડિવાઈડ બાય 1000, 0000, બધા ઝીરો ઉડી ગયા, તો કેટલા રહ્યા? ઓનલી 1. તો 1 કિલોમીટર પ્લસ 500 મીટર્સ, બરાબર છે? તો અહીં આવશે 1 કિમી 500 મીટર્સ, તો 1.500 કિલોમીટર. ફ્રેન્ડ, પોઈન્ટ પછીના ઝીરોની કોઈ વેલ્યુ હોતી નથી, તો તમે એને 1.5 કિમી પણ લખી શકો છો. તો આપણો આન્સર આવ્યો અહીંયા 1.5 કિલોમીટર, બરાબર? તો તમને લોકોને કન્વર્ટ કરતા આવડે જ છે. હવે જુઓ સેકન્ડ ક્વેશ્ચન. જુઓ, 3000 મીટર્સની રન, દોડમાં ખાલી જગ્યા કિલોમીટર થાય, એટલે 3000 મીટર્સની દોડ છે, બરાબર છે? એ દોડ દોડીએ તો કેટલા કિલોમીટર દોડેલા કહેવાય, બરાબર છે? તો જુઓ, આપણે આગળના ટોપિકમાં શીખી ગયા એ જ રીતે કે મીટરમાંથી કિલોમીટરમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ડિવાઈડ બાય કરવા પડે. કેટલા વડે? 1000 વડે. તો જુઓ, પહેલા તો અહીંયા બ્રેકેટમાં લખીએ, 1000 મીટર્સ બરાબર કેટલા? 1 કિલોમીટર, બરાબર? તો જુઓ, 3000 છે, અહીંયા લખશું 3000 ડિવાઈડ બાય 1000. સમ્સ કાઉન્ટ કરીએ, 3000 ડિવાઈડ બાય 1000. જુઓ, આ ઝીરો ગયો, આ ઝીરો, આ ઝીરો ગયો, આ ઝીરો, આ ઝીરો ગયો, આ ઝીરો, કેટલા રહ્યા? 3. તો અહીંયા લખશું આપણે 3. શું આવ્યું? કિલો મીટર. તો 3000 મીટર્સની રનમાં, એટલે કે દોડમાં, બરાબર 3000 કિલોમીટર પીપલ્સ દોડે તો કેટલા કિલોમીટર દોડેલા કહેવાય? હા, કેટલા? 3 કિલોમીટર. તો અહીંયા લખશું આપણે 3 કિલોમીટર. તો મિત્રો, ફરી આપણે પાછા મળીશું આવી જ રીતે સરસ મજાના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.